नमस्कार विद्यार्थी मित्रों, माहितीनुं नियमन स्वाध्याय 5.1। आगळ आपणे माहिती जोई हती, अवलोकन, माहिती प्राप्तांक, माहितीनो विस्तार, तपास हेठळ वस्तु के एकम साथे संकळायेल चलना लक्षणना मापने अवलोकन कहे छे। त्यार पछी माहिती अवलोकनना संबंधने माहिती कहे छे। त्यार पछी प्राप्तांक विषय आपणे जाण्यो, चलन लक्षण पर मळता अवलोकननी किंमतने माहिती एटले के प्राप्तांक कहेवामां आवे। त्यार पछी माहितीनो विस्तार, माहितीना प्रकार, वर्गीकरण, आवृत्ति, आवृत्ति वितरण अने वर्ग, त्यार पछी आवृत्ति चिन्हो। आ चेप्टरमां आ बधा मुद्दाओने समाविने आपणे दाखला गणवाना छे। आजे आपणे चालू करीए माहितीनुं नियमन स्वाध्याय 5.1। दाखलो नंबर 1, नीचेनी माहितीमांथी कई माहिती दर्शावा स्तंभालेखनो उपयोग करशो? तो अहीं प्रश्न पूछेला छे, ए बी सी डी चार प्रश्न छे। टपालीनी थैलीमां रहेल जुदा जुदा विस्तारोना पत्रोनी संख्या, रमत स्पर्धाना स्पर्धकोनी ऊंचाई, 5 कंपनीओ द्वारा उत्पादन थयेल केसेटनी संख्या, रेलवे स्टेशने सवारे 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા। હવે એના આપણે કારણો આપવાના છે, એના કારણો તો એબીસીડી આપેલા છે। તો એમાં આપેલી માહિતી અને સીમાં આપેલી માહિતી, એમાં આપેલી માહિતી અને સીમાં આપેલી માહિતીને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી ન શકાય। એમાં આપેલી માહિતી અને સીમાં આપેલી માહિતીને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી ન શકાય, તેથી માહિતીની રજૂઆત આલેખથી ના થઈ શકે। તેથી માહિતીની રજૂઆત આલેખથી ના થઈ શકે। બી છે, બી અને ડી, અહીં ધ્યાન આપજો। બી અને ડી, બીમાં શું છે? રમત સ્પર્ધાના સ્પર્ધકોની સંખ્યા, અને ડીમાં રેલવે સ્ટેશને સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા। તો બી અને ડીમાં, બી અને ડીમાં આપેલી માહિતીને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય તેમ છે, તેથી માહિતીની રજૂઆત સ્તંભ આલેખથી થઈ શકે। હવે ખાસ એક પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી દાખલો નંબર 2 અને દાખલો નંબર 3, આ ખાસ જોવાનું છે। એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષમાં, પુરુષ એમ, સ્ત્રી ડબલ્યુ, મેન વુમન, છોકરો એટલે બોય અને છોકરી એટલે ગર્લ, ગર્લ માટે નોંધ કરે છે। નીચેની યાદી દુકાનદારોને સવારના પ્રથમ 4 કલાકોમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવે છે। આના ઉપરથી આપણે ગ્રાહકના પ્રકાર, આવૃત્તિના ચિહ્ન, આવૃત્તિમાં ગ્રાહકોની સંખ્યા દર્શાવવાની છે। ધ્યાન આપજો, અહીં આપણને આ કોષ્ટક આખું આપેલું છે, ડબલ્યુ 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 જી બી ડબલ્યુ એમ જે, બરાબર? એટલે આ આકૃતિમાં ડબલ્યુ એટલે મેન કેટલા છે, ત્યાર પછી એમ એટલે, ડબલ્યુ એટલે વુમન, સ્ત્રી કેટલી છે, મેન એટલે માણસો કેટલા છે, બોય કેટલી છે, બી એટલે બોય, અને જી એટલે ગર્લ કેટલી છે, એના ઉપરથી આપણે ગ્રાહકના પ્રકાર, આવૃત્તિના ચિહ્નો, બરાબર, ડબલ્યુ એટલે આવૃત્તિના ચિહ્નો, એમ ડબી અને જી, એ રીતે આપણે અહીં ધ્યાન આપજો આ કરીશું। અહીં ધ્યાન આપજો, ગ્રાહકના પ્રકાર, આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિમાં ગ્રાહકોની સંખ્યા। અહીં ધ્યાન આપજો, આવૃત્તિ કોષ્ટક આપેલું છે, ધ્યાન આપજો, અહીં ડબલ્યુ કેટલા છે, 1 2 3 4 ને આ 5, 1 2 3 4 ને 5, 1 2 3 4 અને 5, 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5, 1 2 3, એટલે અહીંયા ડબલ્યુ એટલે કે વુમન કેટલા છે, વુમન કેટલી છે, 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 3 28, આવૃત્તિમાં ગ્રાહકોની સંખ્યા કેટલી થાય, 28। એમ એટલે મેન, માણસો કેટલા છે, 5 ને 5 10 ને 5 15, તો અહીં આપણે 15 લખવાનું છે। ત્યાર પછી બોય, બોય કેટલા છે, 5, ગર્લ કેટલી છે, 5 ને 5 10 ને 2 12, બરાબર? એટલે આમાં આપણે ડબલ્યુ કેટલા છે, એમ કેટલા છે, જી કેટલા છે અને બી કેટલા છે એના ઉપરથી ત્યાર પછી કુલ અહીં લખીશું, આપણે કુલ કેટલા છે, તો અહીં ધ્યાન આપજો, આપણે 8 ને 5
आठ ने पांच तेर, तेर ने पांच अठार, अठार ने ओगणीस वीस सौ शून्य बधी बे, बे ने बे चार, पांच छ, एटले साठ थशे। केटला थशे? साठ। त्यार पछी दाखलो त्रण पण आवे छे। दाखलो नंबर त्रण, एक कारखानामां तीस कारीगरोनुं साप्ताहिक वेतन नीचे मुजब आपेलो छे रूपियामां। उपरोक्त माहिती परथी आवृत्તિ કોષ્ટક તૈયાર કરો। તો આવૃત્તિ કોષ્ટક એ જ જેવું છે, આપણે ડબલ્યુ એમ જી બી જેવું કર્યું એ જ રીતે આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિમાં કારીગરોની સંખ્યા અહીં જોજો ખાસ। આ માહિતી આપેલી છે 830, 835, 890, 810, 835, 836, 869, 845, 898, 899। પછી આ લાઈન છે 820, 860, 832, 833, 855, 845, 804, 808, 812, 840, 885, 835, 835, 836, 878, 40, 68, 90, 6, 40। હવે અહીં ધ્યાન આપજો, આમાં આપણે વર્ગો, આવૃત્તિના ચિહ્નો, આવૃત્તિમાં કારીગરોની સંખ્યા જોવાની છે। આવૃત્તિ વર્ગોમાં 800 થી 810, 810 થી 820, 820 થી 830, 830 થી 40, 40 થી 50, 50 થી 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 900 સુધી 890। એટલે અહીં ધ્યાન આપજો, આપણે 800 થી 810 માં કેટલી સંખ્યા આપે છે, 800 થી 810 માં અહીં જોઈએ આપણે, 800 થી 810 માં આપણે ગોળ રાઉન્ડ કરીશું। અહીં ધ્યાન આપજો, 800 થી 810 એક, ત્યાર પછી નીચે જઈએ 808, 804, પછી ત્રીજી લાઈનમાં જઈએ, ત્રીજી લાઈનમાં જઈએ 806, બરાબર। 800 થી 810 માં આવૃત્તિમાં કારીગરોની સંખ્યા, સોરી 810 ના હશે, 800 થી 810, સોરી 804, 808 ને 806, એટલે આવૃત્તિ ચિહ્નો ત્રણ થયા, તો આવૃત્તિમાં કારીગરોની સંખ્યા કેટલી થશે, ત્રણ। એવી જ રીતે 810 થી 820 માં જોઈએ, 810 થી 820 માં એક 810 આવશે, બીજો જોઈએ આપણે 810, 812, એટલે બે જ આવશે, તો આવૃત્તિમાં કારીગરોની સંખ્યા બે આવશે। ત્યાર પછી 820 થી 830 માં એક જ આવશે, ઓનલી ફોર 820 જ છે એક જ। ત્યાર પછી 830 થી 840 માં જવાનું છે આપણે, 830 થી 840 માં જોઈએ, 830 થી આ એક, બે, બે ને આ એક ત્રણ, ત્રણ ને ચાર, ચાર ને પાંચ, છ, છ ને છ, પછી આ સાત, આ આઠ, આ નવ, પછી તો નથી બરોબર, નવ, એટલે આઠ। 830 થી 840 માં નવ સંખ્યા હશે, એક, બે, ત્રણ, ચાર ને પાંચ, એક, બે, ત્રણ, ચાર, પાંચ ને ચાર, નવ, એટલે કારીગરોની સંખ્યા કેટલી થશે, નવ। પડી ખબર વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતે આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે। આનો આલેખ પણ આપણે તમને શીખવાડીશું, હમણાં આવૃત્તિના ચિહ્નો, વર્ગો, આવૃત્તિ અને આવૃત્તિમાં કારીગરોની સંખ્યા। આજે આપણે સ્વાધ્યાય 5.1 ના ત્રણ દાખલા, આવતીકાલે આપણે બીજા દાખલા પૂર્ણ કરીશું।